ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તે વચ્ચે મહત્વની બેઠક ગણાતા એક એવા પોરબંદરની અંદર પણ કોંગ્રેસના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અર્જુન મોઢવાડિયાએ કેસરિયો કરી લીધો છે. જોવાની વાત અહીંયા એ છે કે મનસુખ માંડવિયાને પોરબંદરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને હાલ અત્યારે મનસુખ માંડવિયા પોરબંદરના દોરા ઉપર છે અને પોરબંદરના પ્રવાસે પણ છે. તેવામાં પોરબંદર પહોંચેલા મનસુખ માંડવિયાએ જેતપુર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને બાઇક રેલી પણ યોજી હતી, બાઇકની સવારી કરી હતી એમએલએ જયેશ રાદડિયાની પાછળ બેસીને, જેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને મનસુખ માંડવિયાએ એવું પણ કહ્યું હતું કે મારે જનસંપર્ક સુધી પહોંચવું છે અને જનસંપર્ક કરવો છે, તેના માટે મારી બાઇકમાં અત્યારે સવારી કાઢી છે. શું કહ્યું મનસુખ માંડવિયાએ તમે પણ સાંભળો. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો, કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો. લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 400 પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે. આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે. આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નખાવવાનો છે. ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે. જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે, લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે. હાલ મનસુખ માંડવિયાના બાઇક સવારી અને એમએલએ જયેશ રાદડિયાની પાછળ બેસીને બાઇક સવારી કરી છે તેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયની અંદર ઉમેદવારો કઈ કઈ રીતના અલગ અલગ પ્રકારથી પોતપોતાનો ચૂંટણી પ્રચાર કરે છે. હજી સુધી જો તમે ગુજરાત તકને ફોલો ના કર્યું હોય ફેસબુક કે ઇન્સ્ટા પર તો ફોલો કરી લેજો અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. મને આપશો રજા. નમસ્કાર.